नमस्कार विद्यार्थी मित्रों, कोरोना महामारी वच्चे सर्जाय लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बार्ड ना ऑनलाइन शिक्षण कार्य में हूँ वारण बरदेव आप सभी नु हार्दिक स्वागत करू छु। आपणे धोरण 9 विषय गणित चैप्टर नंबर 2 बहुपदियों नी अंदर उदाहरण नंबर 18 એટલે કે એની અંદર અવયવો પાડવાના છે, બરાબર। તો આપણે આગળના નિત્ય સમૂહ શીખ્યા છીએ એ જ પ્રમાણે અહીંયા એ નિત્ય સમૂહ ઉપરથી જ અવયવો પાડવાના છે। તો ચાલો મિત્રો હવે ઉદાહરણ નંબર 18 ની ગણતરી કરીએ। તો જો અહીંયા બે બહુપદીઓ આપેલી છે, એક તો જો 49 એનો સ્ક્વેર છે, 49 એનો વર્ગ પ્લસ 70 એ બી પ્લસ 25 બી નો સ્ક્વેર, એટલે કે આ ત્રિપદી આપેલી છે એના અવયવો પાડવાના છે। કયો નિત્ય સમૂહ વાપરવાનો છે એ તમારે નક્કી કરવાનું છે। આપણે આગળ નિત્ય સમૂહ ચલાવ્યા છે, બરાબર। હવે જો બીજા નંબરનો દાખલો છે, 25 ના છેદમાં 4 એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અપોન 9, બરાબર, એટલે વાય સ્ક્વેર ભાગ્યા 9। આ જે દ્વિપદી છે એનો પણ અવયવો પાડવાના છે। તો ચાલો હવે આપણે અવયવો પાડીએ। તો જો અહીંયા ત્રિપદીના અવયવો પાડતી વખતે પહેલા તો એક નિયમ યાદ રાખવાનો કે ત્રણેય પદની અંદરથી કશું કોમન નીકળે છે। તો અહીંયા જો ત્રણેય પદની અંદરથી કશું કોમન નીકળતું નથી, જો કોમન નીકળતું હોય તો કોમન કાઢવું પડે, બરાબર। પછી આપણે આવી જઈએ ત્રિપદીના લક્ષણ પર। તો ત્રિપદીની અંદર લક્ષણ છે કે પુનર્વર્ત ત્રિપદીની રીતે અવયવો પાડવાના છે, અને બીજું તો મધ્યમ પદને વિભાજન કરીને અવયવો પાડવાના, એ આપણે આગળ શીખી ગયા છીએ। અહીંયા જો ત્રિપદી હોય તો પહેલા જોવાનું કે ત્રિપદી પૂર્ણવર્ગ છે કે નહીં। તો પૂર્ણવર્ગ ત્રિપદીના ત્રણ લક્ષણો ખાસ ધ્યાન રાખવાના કે પ્રથમ પદ અને અંતિમ પદ ધન ચિહ્ન વાળું હોવું જોઈએ, બરાબર, પહેલું લક્ષણ છે। પછી બીજું લક્ષણ છે કે પ્રથમ પદ અને અંતિમ પદ પૂર્ણવર્ગ હોવું જોઈએ, બરાબર, એટલે કે પહેલા પદનું અને છેલ્લા પદનું વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ, અને મધ્યમ પદ પ્લસ ઓર માઇનસ 2 ગુણ્યા વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા વર્ગમૂળમાં અંતિમ પદ સ્વરૂપનું હોવું જોઈએ, બરાબર। જો આ ત્રણ લક્ષણો હોય તો જ આપેલી પદાવળીના પૂર્ણવર્ગ ત્રિપદીની રીતે તમે અવયવો પાડી શકો છો। તો ચાલો જોઈએ અહીંયા, તો જો પહેલું પદ અને છેલ્લું પદ પ્લસ છે એટલે કે ધન ચિહ્ન વાળા છે, બરાબર, એક લક્ષણ તો ઓલરેડી છે એની અંદર। પછી બીજા નંબરનું લક્ષણ ચેક કરવાનું, તો બીજા નંબરના લક્ષણની અંદર પણ જોઈએ, તો જો પ્રથમ પદ અને અંતિમ પદ નું વર્ગમૂળ નીકળે છે, તો પ્રથમ પદ અને અંતિમ પદ નું વર્ગમૂળ નીકળે છે, જો 49 નું વર્ગમૂળ કેટલું થાય 7 થાય, એ સ્ક્વેર નું કેટલું થાય 1 થાય, બરાબર, તો 49 એ સ્ક્વેર નું વર્ગમૂળ કેટલું થાય 7 એ થાય। હવે અંતિમ પદ નું વર્ગમૂળ જોઈએ, તો અંતિમ પદ ની અંદર 25 બી સ્ક્વેર છે, તો 25 નું વર્ગમૂળ કેટલું થાય 5 થાય, બી સ્ક્વેર નું વર્ગમૂળ કેટલું થાય 2 થાય, તો અહીંયા 25 બી સ્ક્વેર એનું વર્ગમૂળ થાય 5 બી, બરાબર। જો આ બે લક્ષણોની વાત થઈ, હવે ત્રીજું લક્ષણ જોવાનું છે કે મધ્યમ પદ પ્લસ ઓર માઇનસ 2 બે નિયમના મૂકવાના છે, વર્ગમૂળમાં પ્રથમ પદ એટલે કે પ્રથમ પદ નું વર્ગમૂળ અહીંયા 49 એ સ્ક્વેર નું વર્ગમૂળ કેટલું છે 7 એ છે, અને ગુણ્યા અંતિમ પદ નું વર્ગમૂળ કેટલું છે 5 એ છે,
तो यहाँ 5b गुणिया 7b 7 × 5 कितना जाए 35 ए बी थाय गुणिया 2 बराबर 70 ए बी स्वरूप नो होवो जोइए बराबर फरीथी अहियो जो गणी जोइए तो मध्यम पद अहियो मध्यम पद बराबर प्लस 1 माइनस 2 गुणिया वर्गमूल नी अंदर प्रथम पद गुणिया अंतिम पद जो तमने सीधे सीधे खबर ना पड़े तो आ सूत्र मूकीने तमे एनी गणतरी करी सको छो बराबर वर्गमूल में प्रथम पद गुणिया वर्गमूल में अंतिम पद એટલે કે પ્રથમ પદ નું વર્ગમૂળ અને અંતિમ પદ નું વર્ગમૂળ હવે જોઈએ બરાબર પ્લસ ઓર માઇનસ 2 ગુણ્યા પ્રથમ પદ હવે પ્રથમ પદ કયો છે 49 a સ્ક્વેર છે તો વર્ગમૂળ ની અંદર મૂકી દઈએ 49 a સ્ક્વેર ગુણ્યા અહીંયા જો અંતિમ પદ કયો છે તો અંતિમ પદ 25b સ્ક્વેર છે વર્ગમૂળ ની અંદર મૂકી દઈએ 25b સ્ક્વેર બરાબર પ્લસ 1 માઇનસ 2 ગુણ્યા અહીંયા 49 a સ્ક્વેર છે 49 નું વર્ગમૂળ કેટલું થાય 7 અને a સ્ક્વેર નું a ગુણ્યા 25b સ્ક્વેર છે 25b સ્ક્વેર નું વર્ગમૂળ કેટલું થાય 5b થાય હવે જોઈએ કે મધ્યમ પદ પ્લસ 1 માઇનસ 2 ગુણ્યા 7 × 5 7 × 5 = 35 35 × 2 કેટલા થાય 70 a b તો મધ્યમ ભાગ પ્લસ ઓર માઇનસ 70 a b સ્વરૂપનો હોવો જોઈએ પ્લસ હોઈ શકે અથવા તો માઇનસ હોઈ શકે બરાબર તો જ તમે પૂર્ણવર્ત ત્રિપદીની રીતે અવયવો પાડી શકો છો અહીંયા 3 લક્ષણો હોવા જોઈએ તો જ પૂર્ણવર્ત ત્રિપદીની રીતે અવયવો પડાય આ મગજની અંદર ફિટ કરી દેવાનું બરાબર હવે જોઈએ આપણે પૂર્ણવર્ત ત્રિપદીની રીતે લક્ષણ તો આપણને મળી જ રહ્યા છે પછી જો 49 a સ્ક્વેર છે એનો વર્ગમૂળ કેટલું થાય તો 7 a એનો સ્ક્વેર પ્લસ 2 a ગુણ્યા b a બરાબર કેટલા છે a બરાબર 7a છે b બરાબર કેટલા છે 5b છે પ્લસ અહીંયા નિશાની પ્લસ ની છે 5b એનો સ્ક્વેર હવે જોઈએ કે અહીંયા જો પ્રથમ પદ અને અંતિમ પદ પૂર્ણવર્ગ મળે છે મધ્યમ પદ પ્લસ ઓર માઇનસ 2 સ્વરૂપમાં મળે છે બરાબર પ્લસ ઓર માઇનસ 2 ગુણ્યા વર્ગમૂળમાં પ્રથમ પદ ગુણ્યા વર્ગમૂળમાં અંતિમ પદ તો તમે આ જે ત્રિપદીના અવયવો છે એ પૂર્ણવર્ત ત્રિપદીની રીતે પાડી શકો છો તો પૂર્ણવર્ત ત્રિપદીની અંદર પ્રથમ પદ કઈ છે 7a મધ્યમ પદનું ચિહ્ન કઈ છે પ્લસ પછી અંતિમ પદ કયું છે 5b એનો સ્ક્વેર તો અહીંયા જો 7a પ્લસ 5b એનો સ્ક્વેર આ થઈ ગયા એના જો એના બે અવયવ આપણે મળ્યા હોય 7a પ્લસ 5b એનો સ્ક્વેર છે તો તમારે જો અલગ પાડીને લખવું હોય તો 7a પ્લસ 5b અને 7a પ્લસ 5b આ પ્રમાણે પણ તમે લખી શકો છો બરાબર તો આ થઈ ગયા પૂર્ણવર્ત ત્રિપદીની રીતે અવયવ હવે જોઈએ 25/4 x² - y² / 9 અહીંયા જો જે 25/4 x² છે તો x² નો સંબંધ 25 જોડે સરવાળો છે ગુણાકારનો છે તો અહીંયા લખી દઈએ 25x² / 4 આપેલા છે ચિહ્ન માઇનસ નું છે માઇનસ મૂકી દઈએ y² / 9 છે હવે તમે સમજ પડી ગયા છે કે આ જે દ્વિપદી આપેલી છે એના અવયવો કેવી રીતે પાડે તો એના અવયવો પાડતી વખતે કયા વિસ્તરણના અથવા તો કયા નિત્યસમનો આપણે ઉપયોગ કરીશું તો અહીંયા જો પ્રથમ પદ
એટલે કે બે a અને b એનું વર્ગમૂળ નીકળતું હોય બરાબર અહીંયા તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થાય છે અહીંયા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર પણ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જે 25x નો વર્ગ છે અને છેદમાં 4 છે એનું વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ એટલે કે પ્રથમ પદ પૂર્ણવર્ગ હોવું જોઈએ અને બીજો પદ પણ પૂર્ણવર્ગ હોવું જોઈએ તો જ તમે આના a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ની રીતે અવયવો પાડી શકો છો તો જોઈએ અહીંયા 25x સ્ક્વેર છે એનું વર્ગમૂળ કેટલું થાય 5x થાય છેદમાં 4 છે 4 નું વર્ગમૂળ શું થાય 4 નું વર્ગમૂળ 2 થાય એનો સ્ક્વેર કરી દઈએ માઇનસ વચ્ચે જેનો માઇનસ નું છે અહીંયા y સ્ક્વેર નો છેદમાં 9 છે y સ્ક્વેર એનું વર્ગમૂળ કેટલું થાય y સ્ક્વેર નું વર્ગમૂળ y થાય 3 9 નું વર્ગમૂળ કેટલું થાય 9 નું વર્ગમૂળ 3 થાય બરાબર એનો સ્ક્વેર કરી દઈએ અહીંયા જોવો મિત્રો y સ્ક્વેર હતો તો y સ્ક્વેર જ થવો જોઈએ અને અહીંયા 9 નું વર્ગમૂળ 3 કાઢ્યું છે એટલે કે 3 નો વર્ગ કેટલો થાય 9 અહીંયા પહેલું પદ અને બીજું પદ બંને પૂર્ણવર્ગ હોય અને વચ્ચે જે ચિહ્ન આપેલું છે એ માઇનસ હોય તો જ તમે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ની રીતે અવયવો પાડી શકો છો હવે જોઈએ અહીંયા 5x / 2 એનો સ્ક્વેર છે માઇનસ y / 3 એનો સ્ક્વેર છે બરાબર તો અહીંયા જો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થાય છે તો જો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થતું હોય a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર તો એના અવયવો કેવી રીતે પડાય તો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો એક વખત માઇનસ લખવાનું અને એક વખત પ્લસ લખવાનું બરાબર એક વખત માઇનસ અને એક વખત પ્લસ હવે જો અહીંયા પણ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બને છે એક વાર પ્લસ પ્લસ લખીએ અને બીજી વાર માઇનસ લખીએ તો અહીંયા થાય 5x ના છેદમાં 2 માઇનસ y ના છેદમાં 3 અને 5x ના છેદમાં 2 પ્લસ y ના છેદમાં 3 અહીંયા એક વાર માઇનસ આવે છે અને એક વાર પ્લસ આવે છે બરાબર તો મિત્રો આ દાખલાની અંદર તમને સંપૂર્ણ સમજ પડી ગઈ છે અહીંયા જો આ x સ્ક્વેર છે x સ્ક્વેર નો સમાન 25 વડે ગુણાકાર નો છે બરાબર એટલે x સ્ક્વેર અંશમાં ગુણાય એટલે બે સીધા અંશમાં ગુણી દીધા છે તો 25x સ્ક્વેર થાય છેદમાં 4 અહીંયા જો માઇનસ y સ્ક્વેર ના છેદમાં 9 અહીંયા પ્રથમ પદ એટલે કે બે પદો આપેલા હોય અને પ્રથમ પદ પૂર્ણવર્ગ હોય અને બીજું પદ પૂર્ણવર્ગ હોય અને વચ્ચે માઇનસ નું ચિહ્ન હોય તો તમે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર નિયતસમ નો ઉપયોગ કરીને એના અવયવો મેળવી શકો છો બરાબર તો તમે 25x સ્ક્વેર છે એનું વર્ગમૂળ કેટલું થાય 5x થાય 4 નું વર્ગમૂળ કેટલું થાય 2 થાય એનો સ્ક્વેર કરી દઈએ માઇનસ y સ્ક્વેર નું વર્ગમૂળ y છેદમાં 9 નું વર્ગમૂળ 3 એનો સ્ક્વેર કરી દઈએ હવે જો a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થયું તો એક વાર માઇનસ લખવાનું એક વાર પ્લસ લખવાનું એટલે કે a માઇનસ b અને a પ્લસ b તો અહીંયા 5x ના છેદમાં 2 માઇનસ y ના છેદમાં 3 અને 5x ના છેદમાં 2 પ્લસ y ના છેદમાં 3 બરાબર તો આ દાખલાની અંદર તમને સંપૂર્ણ સમજ પડી ગયા છે હવે આપણે સ્વાધ્યાય 2.5 ની અંદર જે દાખલા છે એની ચર્ચા કરીશું તો તમે આ જે ઉદાહરણ છે એ ધ્યાનથી સમજી લેજો અને નોટ ડાઉન કરી દેજો જેથી સ્વાધ્યાય 2.5 ના દાખલા તમે સરળતાથી ગણી શકો બરાબર તો હવે આપણે આગળના લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 31 ની અંદર સ્વાધ્યાય 2.5 ના કેટલાક દાખલાઓ વિશે ચર્ચા કરીશું તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો